પંચોતેર વર્ષ પૂરા કરતી મહારાષ્ટ્રની માલેગાંવની કાકાની સ્કૂલમાં અમૃત મહોત્સવમાં બે ગુજરાતી રાજપીપળાની તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થી જ્યોતિ જગતાપનું કરાયું વિશેષ સન્માન. કાકાણી સ્કૂલના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં આ શાળામાંથી ભણી ગણીને દેશ વિદેશમાં પહોંચેલા અને વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર 75 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી મહાનુભાવોનું મહારાષ્ટ્ર રાજ્યના મંત્રીએ સંસદ ધારાસભ્ય તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેરમાં વિશેષ પ્રવીણ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહસંચાલક નાના સાહેબ જાદવ, મહારાષ્ટ્ર રાજ્યના બંદરો ખાન ખનીજ મંત્રી તેમજ પ્રભારી મંત્રી દાદાજી ભુસે, હિન્દુ મિલિટરી એજ્યુકેશન સોસાયટીના પ્રકાશ પાઠક, મનોહર કાસાર અને સંસ્થાના અધ્યક્ષ વિલાસ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની શાળાઓની 75મો સ્થાપના દિવસ અને ભવ્ય અમૃત મહોત્સવમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્પેશિયલ મેરિટ એવોર્ડ, નિવૃત્ત શિક્ષકોનું જાહેર સન્માન, ચિત્ર પ્રદર્શન તેમજ શાળાના 75 વર્ષના ઇતિહાસની યાદ તાજી કરાવતી દરદાર સ્મૃતિ અંક, અમૃત કળશનું વિમોચન તેમજ શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો યોજી શાળાના અમૃત મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. આ અમૃત મહોત્સવમાં તાજના સાક્ષી બન્યા હતા શાળાના અસંખ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, જેમાં 7000થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો જામ્યો હતો. બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે નીકળેલી ભવ્ય શોભાયાત્રા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વાજતે ગાજતે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા જોવા માલેગાંવ શહેરની વિશાળ જનમેદની ઉમટી હતી અને પોતાના જ ગામની શાળાના દેશ વિદેશમાંથી ઉમટેલા ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારવા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં જૂના મિત્રોની વર્ષો બાદ થયેલી મુલાકાતથી વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા. આ મેરાવડામાં વિદ્યાર્થીઓનો પ્રેમ, ઉત્સાહ અને આનંદનો મહાસાગર સલકાયો હતો. આ પ્રસંગે નાના સાહેબ જાદવે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલા સુષુપ્ત ગુણો બહાર લાવી સારા નાગરિક બનવા ઉપરાંત શિસ્તના ગુણો વિકસાવવાના કારણે કાકાણી શાળાનું નામ આજે દેશ વિદેશમાં ગુંજતું થયું છે. સંસ્થાના વિદ્યાર્થીઓએ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, દેશ અને વિદેશમાં પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કરી દેશ વિદેશમાં શાળાના નામનો ડંકો વગાડ્યો છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના બંદરો ખાન ખનીજ મંત્રી તેમજ પ્રભારી મંત્રી દાદાજી ભુસેએ જણાવ્યું હતું કે અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની આ એકમાત્ર એવી ગૌરવવંતી શાળા છે જે કિલ્લામાં આવેલી છે. ભુઈકોટ કિલ્લો આજે પણ સુરક્ષિત છે અને શાળાના સુરક્ષા પ્રદાન કરી રહી છે. વધુમાં આ શાળાએ વિદ્યાર્થીઓમાં સુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શિસ્તના પાઠ શીખવનારી આ શાળાએ હજારો વિદ્યાર્થીઓના જીવનમાં અનોખો પ્રકાશ પાથર્યો છે. તેમજ આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 1000 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈને માટે શાળા છોડી પછી દેશ વિદેશમાં ઉચ્ચ હોદ્દાઓ પર આજે બિરાજમાન થઈને સ્થાયી થયા છે. શાળાનું ગૌરવ છે એમ જણાવી સુંદર કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીને જ્યોતિ જગતાપે શાળા અને સંસ્થાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 1985માં આ કાકાણી શાળામાંથી મેં પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું. આ સ્કૂલમાંથી મને જ્ઞાન સાથે શિસ્ત અને સંસ્કારના પાઠો શીખવા મળ્યા. એ ગુરુજનોને હું વિસરી શકું નહીં. આમચી શાળા, કાકાણી શાળા અને શાળાની પ્રાર્થના હું આજે પણ વિસરી શકી નથી. અંગ્રેજી, ગણિત અને જનરલ નોલેજના વધારો કરનાર આ શાળાના ગુરુજનો મારા માટે હંમેશા મારા આદર્શ રહ્યા છે. આટલા વર્ષ પછી મારા બેચના વિદ્યાર્થીઓને મળ્યાનો હું આનંદ ક્યારે વિસરી શકીશ નહીં. મને વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક એવોર્ડ પુરસ્કાર મળ્યા છે, પણ આજે મારી શાળાએ આટલા બધા હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મારું જાહેર વિશેષ પ્રાવીણ્ય સન્માન કર્યું એ સન્માન મારા માટે અત્યંત ગૌરવપ્રદ છે એમ જણાવી તેમણે શાળાનો ખાસ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્મિતા પાટીલ, નરેન્દ્ર મહારાજ, ગુરુ અને બંધે કર્યું હતું. જ્યારે પ્રસ્તાવના શાળા સમિતિ પ્રમુખ રવિન્દ્ર દસપુતે દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ સતીશ કલંત્રીએ કરી હતી. દીપક જગતાપ, જેડેસ્ટી, રાજપીપળા. તાજેતરમાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા તે નિમિત્તે
શાળાએ અમૃત મહોત્સવ રાખેલો હતો, જેમાં સ્કૂલના જે માજી વિદ્યાર્થીઓ હતા, તેટલા પણ 75 વર્ષના માજી વિદ્યાર્થીઓ હતા, એમનું સ્કૂલે બધાને જ આમંત્રણ આપેલું અને એમાંથી 7-1000 જેટલા વિદ્યાર્થીઓ આવેલા હતા અને તેમાંથી જ એમને જુદા જુદા ક્ષેત્રે કાર્યરત એવા દેશ અને વિદેશમાં જે વિદ્યાર્થીઓ છે એમાંથી 75 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, ઉચ્ચ અધિકારીઓ, કલાકાર, સાહિત્ય ક્ષેત્ર, એમાંથી એમને 75 જેટલા તારલાઓનો સન્માન કર્યો અને એમાં એમને મારા કામની પત્રકાર ક્ષેત્ર અને મહિલા અને સામાજિક ક્ષેત્રે મારા કામની પણ નોંધ લઈને મને પણ આ એવોર્ડથી સન્માનિત કર્યું તે બદલ હું ખરેખર ગર્વની લાગણી અનુભવું છું. અને તે પ્રસંગે મારી સ્કૂલે મને શાલ ઓઢાડીને ટ્રોફી આપીને મારું સન્માન કર્યું. આમ તો મને ઘણી બધી સંસ્થાઓએ જુદા જુદા એવોર્ડ આપેલા જ છે, પણ જ્યારે આપણી પોતાની શાળા આપણને આવો કોઈ એવોર્ડ આપે ત્યારે ખરેખર ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે. જ્યારે શાળાએ અમૃત મહોત્સવ ઉજવ્યો ત્યારે 2 દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એમાં શોભાયાત્રા કાઢવામાં આવી અને બધા વિદ્યાર્થીઓને એમના જૂના શાલેય જીવનમાં પાછા લઈ ગયા હતા અને તે ખરેખર અમે 2 દિવસમાં સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.